બધા બાળકોને મારા નમસ્કાર. અરે અરે, આ કોણ છે જે દોડતી ભાગતી જઈ રહી છે મીનાના ઘર તરફ? અરે રે, આ તો આપણી બેલા છે. બેલા, ઓ બેલા, શું થયું? ચાલો જઈને જોઈએ. અરે મીના, રાજુ, સાંભળો તો. અરે બેલા બે, શું વાત છે? સારું રાજુ, આ વખતે ગામની રામલીલામાં કહો તો કુંભકર્ણ કોણ બન્યું છે? મારા બાપુ કર્ષણ કાકા. બાપુએ જોત જોતામાં 100 પૂરી અને 50 લાડવા ખાઈને દેખાડી દીધું બધાને. બસ બધાએ કહ્યું કુંભકર્ણ તો મારા બાપુ જ બનશે. બાપરે, 100 પૂરી 50 લાડવા. પણ મીના, એક બીજી વાત છે. શું થયું બેલાબેન, અચાનક ઉદાસ કેમ થઈ ગયા? એ વાત એમ છે કે બાપુએ મારા લગ્ન નક્કી કરી દીધા છે. શું? પણ બેન, તમે તો હજી ફક્ત 15 વર્ષના છો અને તમને તો ભણવું હતું ને, વકીલ બનવું હતું. હા મીના, બનવું તો હતું. મેં એકવાર કહ્યું પણ મારે હમણાં લગ્ન નથી કરવા. પણ તો હવે શું કરશો બેન? ખબર નહીં મીના, મને તો કઈ સમજાતું જ નથી. ચાલ હમણાં એ જવા દે, ચાલો મારા બાપુનું રિહર્સલ જોવા જઈએ. હા ચાલો. રિહર્સલની જગ્યાએ સારી એવી ભીડ જામેલી હતી. સામે મંચ પર કરસન કાકા કુંભકર્ણની ભૂમિકામાં સૂતા હતા. નસકોરાનો અવાજ ગુંજતો હતો અને આ શું, કુંભકર્ણ તો અચાનક ઉઠીને બેસી ગયો. કેમ જગાડ્યો મને, કેમ જગાડ્યો મને? ભૂખ, ભૂખ, મને ભૂખ લાગી છે. લાવો, જલ્દી ખવડાવો, નહીં તો હું પાછો સુઈ જઈશ. ખૂબ ખવડાવો, નહીં તો બધાને ખાઈ જઈશ. કેમ બાળકો, કેવું લાગ્યું રિહર્સલ? વાહ કરસન કાકા, મજા આવી ગઈ. શું નસકોરા હતા. કચોરી લઈ લો, જલેબી કચોરી. લાવ ભાઈ લાવ, કચોરી ખવડાવ. લો લો, તમે બેટા પણ ખાવ કચોરી. પણ કાકા, આના પર તો કેટલી બધી માખીઓ ફરે છે અને અને પેલી બેઠી માખી બેસે છે. માખી અને કચોરી ચાખી તો ભગવાને હાથ આપ્યો છે ને, ભગાવી દે ને. કાકા, આટલી ધૂળ માટી વાળું બટેટાનું શાક ખાશો તો ઝાડા થવાનું જોખમ છે. ઝાડા થવાનું જોખમ છે? તમે બાળકો પણ કમાલ ની વાતો કરો છો. કોઈ દિવસ સાંભળી છે કે કુંભકર્ણ ને ઝાડા થઈ ગયા? કરસન કાકા ખાતા ગયા ગપા ગપ. એટલું બધું કે જવું પડ્યું એમને જાજરોમાં. અચાનક બસ ભાગ્યા જાજરોની તરફ અને જ્યારે પાછા ત્યાંથી આવ્યા, લો ભાઈ આપી દે ચાર ચાર હજી કચોરી. મીના, તે જોયું? કરસન કાકાએ ફરીથી સાબુથી હાથ નથી ધોયા. અરે તમે લોકો તો કઈ ખાતા જ નથી. લો એક કચોરી તમે પણ લો ને. આજુબાજુ તો બહુ માખીઓ છે અને તમે તો સાબુથી હાથ પણ નથી ધોયા. અરે મારા વાલા, સિંહ ચિત્તા પણ ક્યારેય સાબુથી હાથ મોઢું ધોવે છે? અરે બેલા, જા ત્યાં માટલામાં જે પાણી રાખ્યું છે ને, જા જા મારા માટે એક ગ્લાસ લઈ આવ. બાપુ, પેલું માટલું? અરે એ તો ઢાકેલું પણ નથી અને આજુબાજુ કીચડ પણ છે. બેલા, હું બસ લઈને આવ. કરસન કાકા, બેલાબેન સાચું કહે છે. એક તો એ માટલું ઢાકેલું નથી, પાણી કાઢવા માટે કોઈ વાસણ પણ નથી રાખ્યું. કોણ જાણે કેટલાય લોકોએ હાથ નાખી નાખીને પાણી કાઢ્યું હશે. અમારા બેન કહે છે કે ચોખ્ખું પાણી ન પીવાથી કીટાણુ ફેલાય છે અને જેનાથી ઝાડા થવાનું જોખમ છે. અરે ફરીથી બેન, અને ઘડી ઘડી ઝાડાની વાત. સારું એક વાત કહો, મેં જાજરો એથી આવીને સાબુથી હાથ નથી ધોયા. કચોરી ખાધી એ જુદું, હવે આ લે માટલાનું પાણી પણ પીધું જે ઢાંકેલું નતું. અને આ જુઓ, હવે એક બીજી કચોરી ખાધી. બોલો, થયું કઈ થયું?
આટલી જલ્દી તો કઈ નહીં થાય કરશન કાકા, પણ થોડા સમયમાં જરૂર થઈ શકે છે. જો મને એક અઠવાડિયામાં ઝાડા ન થયા તો તારે તારો આ મીઠું મને આપવો પડશે. કરશન કાકા, મીઠું કોઈ વસ્તુ નથી જે હું તમને બદલામાં આપી દઉં, પણ જો અમારી વાત સાચી નીકળી તો તમારે અમારી પણ એક વાત માનવી પડશે. તમે બેલાબેનના લગ્ન 18 વર્ષ પહેલા નહીં કરો અને તમે એમને ભણતર પૂરું કરવા દેશો. ચલો હું માની લઉં છું, જીત મારી તો મીઠો મારો, જીત તારી તો પૂરું કરીશ હું મારું વચન. અને આ રીતે એક તરફ લાગી શરત, બીજી બાજુ રિહર્સલ પણ ચાલતા રહ્યા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ અને આવી પહોંચ્યો રિહર્સલનો છેલ્લો દિવસ. એક વાર ફરી રામલીલાના મંચ પર છે કરશન કાકા. સ્ટેજ પર સૂતા છે અને એમને જગાડવા માટે ઢોલ નગારા વગાડવામાં આવી રહ્યા છે. પણ આ શું, એ તો ઉભા થઈ ગયા અને અને જો લાગે છે એમને ચક્કર આવે છે. અરે રે, કેવું લાગે છે કરશન ભાઈ? શું કહું ડોક્ટર બેન, કાલ રાતે જાજરું જઈ જઈને હેરાન થઈ ગયો છું. કરશન ભાઈ, તમને ડાયરિયા થઈ ગયા છે. અરે પણ મને આ બધું કઈ રીતે થઈ શકે ડોક્ટર બેન? તમે જાજરું ગયા પછી કે ખાતા પહેલા સાબુથી હાથ નહીં ધોયા હોય. ધોઉં તો છું ડોક્ટર બેન. સાબુથી નહોતા ધોયા ડોક્ટર બેન? મેં જોયું હતું એક દિવસ, પાણીથી કીટાણુ નથી મરતા, મારા શિક્ષક બેને કહ્યું છે. અને પેલા દિવસે તો કેટલી બધી માખીઓ ઉડતી હતી કરશન કાકાના નાસ્તા પર. પછી ધોયા વગર ફળ પણ ખાધા હતા કાકાએ, ને પેલું જે પાણી પીધું હતું ઢાંક્યા વગરના માટલામાંથી. લ્યો કરશન ભાઈ, બાળકોએ પોતે જ બધા કારણો કહી દીધા. હું હવે જાઉં છું, દવા લખી આપી છે, સમયસર લેવી પડશે, અને સાથે ORS નું મિશ્રણ પણ. કાલે પાછી આવીશ. નમસ્તે. નમસ્તે ડોક્ટર બહેન. કરશન કાકા, તો હવે તમે મીઠુને મારી પાસેથી નહીં લો ને? ના ના રાજુ, બિલકુલ નહીં. તમે લોકો જીતી ગયા, હું હાર્યો. તમે બધા બરાબર જ કહેતા હતા, સાફ હાથમાં દમ છે. મીનો દીકરી, હું મારો વચન પણ નિભાવીશ, બેલાને ખૂબ ભણાવીશ અને એના લગ્ન એના વકીલ બન્યા પછી જ કરીશ. જોયું બાળકો, હાથ નહીં ધોયા કરશન કાકા એ તો સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું, અને સાથે રામલીલામાં કુંભકર્ણની ભૂમિકામાંથી પણ હાથ ધોઈ બેઠા. કઈ નહીં તો હવે સાબુથી હાથ ચોક્કસ ધોજો, સાફ સફાઈ રાખો અને ચોખ્ખું ખાવાનું પણ ખાઓ અને ચોખ્ખું પાણી પીઓ. સંભાળીને મારા યાર. વાવ, શોલી મળે તો નહીં મળે, કેરી બધી આગળ તાકાત નકામી. બહુ સારી કવિતા બનાવી છે મીના અને મિટ્ટુએ. ચલો હવે સાંભળીએ આ ગીત ને સંગીત સાથે. ખબરદાર હોશિયાર, સંભાળીને મારા યાર. વાવો લીમડો તો નહીં મળે કેરી, બુદ્ધિ આગળ તાકાત નકામી. વાવો લીમડો તો નહીં મળે કેરી, બુદ્ધિ આગળ તાકાત નકામી. ઝાડ પર બેઠી ચકલી જા ખલું જોઈ તાતા થઈયા, કૂદીને એ જમીન પર આવી બેઠો શિકારી તકને સાધી. નાનો સુનાનો ખાતા નહીં, જો જો જાળમાં ફસાતા નહીં. ખબરદાર હોશિયાર, સંભાળીને મારા યાર. વાવો લીમડો તો નહીં મળે કેરી, બુદ્ધિ આગળ તાકાત નકામી.
વાવો લીમડો તો નહીં મળે કેરી. બુદ્ધિ આગળ તાકાત નકામી, ઝાડ પર કેરી હલકે પીળી રે, મંગુ ચડ્યો ધીરે ધીરે, જોશ જો સાચો છે સારો છે, લાગે છે પાકે પણ કાચી છે. ખબરદાર હોશિયાર, સંભાળીને મારા યાર, વાવો લીમડો તો નહીં મળે કેરી. બુદ્ધિ આગળ તાકાત નકામી, વાવો લીમડો તો નહીં મળે કેરી. બુદ્ધિ આગળ તાકાત નકામી. સાંભળ્યું છે મીનાના બેન, આજે એમના વર્ગમાં બાળકોને કોઈ નવી રમત રમાડવાના છે. આપણે પણ જઈને જોઈએ આ કઈ રમત છે. બાળકો, મેં વિચાર્યું કે આજે આપણે એક નવી રમત રમીએ, તો હું એક શબ્દ કહીશ અને તમે શબ્દના દરેક અક્ષરથી કોઈ નવો શબ્દ બનાવશો. ઠીક છે? સારું, તો આજનો શબ્દ છે સફાઈ. સફાઈ કયા અક્ષરોથી બન્યું છે? બેન, એક અક્ષર છે સ. શાબાશ રાજુ. હવે સ થી કોઈ નવો શબ્દ કે. સ સલાડ, જેમ કે બીટ, ગાજર, કાકડી વગેરે. અરે વાહ મીના, બહુ સરસ. તો હવે બીજો અક્ષર તું કેરાણી. બીજો અક્ષર છે ફ. ફ થી ફણગાવેલા કઠોળ. ફણગાવેલા કઠોળ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને શરીરને સ્ફૂર્તિ મળે છે. શાબાશ મિલી. અને છેલ્લો અક્ષર છે સુમી, તું કે. ઈ, મોટી માત્રા વાળી ઈ. એકદમ બરાબર. હવે આનો શબ્દ કોણ કહેશે? હા મોન્ટુ, તું કે. ઈ, ઈ થી ઈંડા. ઈંડા માંથી મળે છે પ્રોટીન. તો આ નવી રમતમાં મજા આવી? બહુ મજા આવી. તો તમને પણ મજા આવી હશે ને? તો ફરી મળીએ એક નવી વાર્તા અને એક નવી રમત સાથે. ત્યાં સુધી તમારી વાલી મીનાને પત્ર લખવાનું નહીં ભૂલતા. પછી તમારા સૂચન હોય, વિચાર હોય કે તમારા અનુભવ. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી meenanidunyaspoke@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ભિન્ન હોય, ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘર સવાલ, મીના કરી દે બધું ખુશહાલ. ભણો ભણાવો.